અદાલત ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સામે સુરતમાં બંગડીઓ ઉછળી છે. વિરોધ પક્ષની મહિલાઓએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો. આ રીતે કેજરીવાલના જેલ જવાના મુદ્દા પર આ વિરોધ જોવા મળ્યો છે. વિપક્ષની મહિલાઓએ અપમાન ગણાવીને પોતાનો રોષ આ રીતે ઠાલવ્યો છે. વિપક્ષ નેતા દ્વારા મેયરને આ સમગ્ર મામલે ફરિયાદ કરાઈ છે. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સામે બંગડીઓ ઉછળી. ભારતીય જનતા પાર્ટી વર્સિસ આમ આદમી પાર્ટીનો જાણે અહીં જંગ જામ્યો હોય તેમ વિરોધ પક્ષની મહિલાઓએ નિશાન તાક્યું હતું. આમ આદમી પાર્ટીની 40% કેબિનેટ જેલમાં હોવાની કોમેન્ટ પર વિરોધ પક્ષ બગડ્યું હતું. કેજરીવાલ પણ ટૂંક સમયમાં જેલવાસ ભોગવશે તેવું કોમેન્ટ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું, જેને લઈને આ વિરોધ જોવા મળ્યો. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર બ્રજેશ ઉનડકટ અમારી સાથે જોડાયા છે. બ્રજેશભાઈ, આ શું સાંભળી રહ્યા છે અને સમાચાર શું આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે કંઈક કમેન્ટ કરી અને વિરોધ પક્ષ ઉકળાઈ ગયું, બંગડીઓ ફેંકવામાં આવી? આપણે જેટલા બી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને મહિલા કાર્યકર્તાઓ આજે મુગલીસરા ખાતે આવેલા હતા, એમને અમે પૂછ્યું કે ભાઈ અમે તમે અમારા પર આક્ષેપ કરો છો તો તમે બતાવો તો ખરી કે અમે શું તમારા ઉપર કોમેન્ટ પાસ કરી, શું ટિપ્પણી કરી, શું તમારું અપમાન કર્યું. તો એમની પાસે એવો કોઈ પ્રકારનો જવાબ નહીં હતો. અને પછી વિપક્ષના નેતાએ મને બંગડી આપીને કે તમે પહેરો, એટલે મેં એમને એવું કીધું કે તમે મહિલા થઈને બંગડી પહેરતા નથી, તમે મને શું કામ બંગડી પહેરાવો છો. અને અત્યારે કેજરીવાલની સરકારમાં 40% લોકો, 40% એના મિનિસ્ટરો અત્યારે જેલમાં છે અને કેજરીવાલ પોતે જવાના છે. એનું ફ્રસ્ટ્રેશન કાઢવા માટે સવાર સવારમાં વિપક્ષના નેતાએ જૂઠાણા ફેલાવવા માટે આવા નારા અને આક્ષેપો કરવા પડે એ બહુ શરમજનક અને બાબત છે. એટલે અત્યારે જે રીતે આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓ જેલમાં જઈ રહ્યા છે ભ્રષ્ટાચારમાં, એનું ફ્રસ્ટ્રેશન કાઢવા માટે, એલફેલ કંઈ પણ આક્ષેપ કરવા માટે અત્યારે આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા આ પ્રકારે સવાર સવારમાં બધી મહિલાઓને લઈને જૂઠા તદ્દન પાયા વિહોણા આક્ષેપ કરવા માટે આવી ગયેલા. અચ્છા, કયા કયા મામલાની રજૂઆત માટે આ મહિલાઓ ત્યાં પહોંચી હતી તમારી પાસે? એમનું કહેવાનું એવું હતું કે ભાઈ તમે મહિલા અમારા વિરુદ્ધમાં તમે મહિલાઓનું અપમાન કર્યું. તો મેં એમને પૂછ્યું કે ભાઈ તમારું અપમાન મેં શું કર્યું, તમારા વિરુદ્ધમાં મેં કોઈ કોમેન્ટ પાસ કરી હોય કે તમારા વિરુદ્ધમાં હું કઈ અપમાનજનક શબ્દ બોલ્યો હોય, એવો પ્રયોગ કર્યો હોય તો તમારે મને જાણ કરો, તમે બોલો. પણ એ પ્રકારનું કોઈ પણ એમનો વળતો જવાબ ને ઉલટાનું મને પૂછે છે કે તમને ખબર જ છે કે તમે શું બોલ્યા. તો મેં કીધું મને ખબર નથી, પણ તમે બતાવો ને કે તમે શું બોલ્યા છો. ઠીક છે, હાજી. અચ્છા, એટલે આજ આ પ્રકારની પ્રતિક્રિયા હતી જેમાં કોઈ વસ્તુ સામે ના આવી કે તેઓ શું બોલ્યા અથવા તો તમે શું બોલ્યા જેનાથી તેઓ ગુસ્સે થયા. દરેક લેક ગાર્ડન ની વિઝિટ હતી ને અમે મુગલીસરા બધા અમારા ગાર્ડન સમિતિના ચેરમેન સહિત સભ્યો આજે બધા ત્યાં એકત્ર થયા ને એમને એવી ખબર હતી કે હું ત્યાં આવવાનો છું, એટલે આ લોકો ત્યાં આવી રીતે 4-5 દિવસ પછી આવા પ્રકારના તદ્દન વાહિયાત આક્ષેપો કર્યા છે. ઠીક છે, બ્રજેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલબેને શું કહ્યું એ સાંભળી લઈએ પહેલા. ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક કોર્પોરેટરોમાંના આ જે કોર્પોરેટરોના નામ લીધા, એ કોર્પોરેટરો મહિલાઓ વિશે ટિપ્પણીઓ કરવી, મહિલાઓનો અમારા જે નગરસેવક બેનો જે ઉભા થઈને બોલતા હોય એમના ચાંદુડિયા પાડવા, અને જાહેરમાં પણ અમે ના બોલી શકીએ એવા જે કૃત્યો કહેવાય કે વાત કહેવાય એવું બોલતા હોય છે, ત્યારે આજે અમે લોકો એમનો વિરોધ નોંધાવ્યો અને અમને ચીમકી આપી છે કે ભવિષ્યમાં પણ હવે બીજી વખત આવી ઘટના ના બને, ભવિષ્યમાં પણ આમ આદમી પાર્ટીની જે બહેનો છે એમના વિરુદ્ધમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ટિપ્પણી, ક્યારેય કોઈ પણ પ્રકારના ચાંદુડિયા એવું ના કરવામાં આવે. કારણ કે અમે કોઈ માનસી સોની નથી, અમે લોકો લડાયક છીએ, અમે લોકો ક્રાંતિકારી છીએ, અમે લોકોના માટે લડવા માટે આવ્યા છીએ, લોકોનો અવાજ બનીને આ સભાની અંદર બેઠા છીએ, એટલે બીજી વખત આવું કૃત્ય ના થાય એના માટે આજે અમે વિરોધ નોંધાવ્યો છે. તો વિરોધ નોંધાવ્યો છે અને કોઈ અભદ્ર ટિપ્પણી બ્રજેશભાઈ દ્વારા અને જે અન્ય કોર્પોરેટર હતા તેમના દ્વારા કરવામાં આવી હોવાની વાત આ મહિલા કોર્પોરેટર જે છે તે કરી રહ્યા છે. અને આ જ મામલો હતો કે જેના કારણે તેઓ વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા. આઝમ સાલે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. આઝમ, બે વાતો સામે આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કંઈક કહી રહ્યા છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના જે મહિલા કોર્પોરેટર છે તે અભદ્ર ટિપ્પણી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે તેમની પર કરી તેવી વાતો સામે આવી રહી છે. સત્ય શું છે આમાં?
એક બાજુ આપણે જયારે વાત કરી રહ્યા છીએ ત્યારે આ ગત સામાન્ય સભામાંથી આ શરૂઆત થયેલો હતો અને એક ટિપ્પણી થઈ હતી ત્યારે પણ આ હોબાળો મચ્યો હતો અને મેયરે એક બાદ એક આમ તમામ મંજૂર કરી દીધા હતા અને આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા જે કોર્પોરેટર પ્રતિનિધિઓ છે તે બહાર આવી ગયા હતા. ત્યાર પછી આજ રોજ જે ગાર્ડન સમિતિની બેઠક હતી અને ત્યારબાદ કેટલાક ગાર્ડનને વિઝિટ કરવામાં આવવાની હતી ત્યારે અચાનક આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરો તો મહિલાઓ પહોંચી ગઈ હતી અને આ બાબતે વ્રજેશ ઉનેકરના ઉપર આક્ષેપ કર્યો હતો કે તમે મહિલાઓ વિરુદ્ધ ટિપ્પણી કરી છે તેને લઈને તમારે બંગડી પહેરવી જોઈએ અને બંગડી આપતા નજરે તમારા સામે એ દ્રશ્યો પણ આવ્યા છે. તેની સામે વ્રજેશે એવું જણાવ્યું છે કે મેં એવી કોઈ મહિલા વિરુદ્ધની ટિપ્પણી કરી નથી અને જો ટિપ્પણી કરી છે તો તમે એનો મને પુરાવો આપો કે મેં તમારા વિરુદ્ધમાં શું બોલ્યો છે. આમ જોવા જાય તો જે લોક ચર્ચા એવી ચાલી રહી છે કે આમ આદમી પાર્ટી લોકહિતના સવાલ કરવાના બહાને આવનારા દિવસોમાં અરવિંદ કેજરીવાલ અને ભગવાન માન સુરત આવી રહ્યા છે તેને લઈને એક માહોલ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેના કારણોસર આ એક આખું ઘટકડું ઊભું કરવામાં આવ્યું છે એવી ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ પણ જણાવી રહ્યા છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે.